પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શનથી ભારતને ગૌરવ અપાવનારા ખેલાડીઓ સાથે કરી વાતચીત. પ્રધાનમંત્રીએ વિજેતાઓના શાનદાર પ્રદર્શનની કરી પ્રશંસા, કહ્યું રેકોર્ડ સંખ્યામાં મેડલ જીતી નવી ઊંચાઈ મેળવવા પર શુભકામનાઓ. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે રાહતના સમાચાર. દિલ્હી આબકારી કેસ મામલે સીબીઆઈ કેસમાં સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન. 177 દિવસ બાદ કેજરીવાલ આવશે જેલની બહાર, તો આ મામલે ભાજપે કર્યા પ્રહાર, કહ્યું આ શરતી જામીન. ન્યાયાધીશે કેજરીવાલની ધરપકડને ગણાવી વ્યાજબી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ રાજસ્થાનના પ્રવાસે અજમેર કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના કાર્યક્રમમાં કર્યું સંબોધન, કહ્યું ભારતની અર્થવ્યવસ્થા વધુ ને વધુ મજબૂત બની રહી છે. આજે ભારતનું વિદેશી મુદ્રા ભંડાર 670 અરબ ડોલર. યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ. અત્યાર સુધી 40 લાખથી વધુ ભક્તોએ લીધો દર્શનનો લાવો. 52 ગજની ધજાઓ સાથે અંબાજીમાં ઉમટી રહ્યું છે માનવ મહેરામણ. વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ ખડેપગે. ઉપરવાસમાંથી પાણીની આવકના પગલે સરદાર સરોવર ડેમ 135.91 મીટરની સપાટીએ. નર્મદા ડેમના 15 દરવાજા 1.95 મીટર ખોલાયા. વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને કરાયા એલર્ટ. આ વર્ષે પણ નર્મદા બંધ, તેની પૂર્ણ સપાટી 138.68 મીટરને આંબે તેવી શક્યતા. અમરેલી માર્કેટ યાર્ડમાં નવા કપાસ અને મગફળીની આવક શરૂ. કપાસના 1,650 તો મગફળીના 1,130થી 1,300 જેટલા મળી રહ્યા છે ભાવ. ખેડૂતોએ હજી પણ સારા ભાવ મળવાની આશા વ્યક્ત કરી. દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી. ઉત્તરાખંડમાં વરસાદનું રેડ એલર્ટ. ભારે વરસાદની આગાહીને પગલે સ્કૂલ કોલેજો બંધ. પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં અનેક વિસ્તારોમાં વરસાદ. રાજસ્થાનમાં વરસાદે તોડ્યો 49 વર્ષનો રેકોર્ડ. સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં ફ્લેટ ટ્રેડિંગ. બીએસઈનો સેન્સેક્સ 34 પોઈન્ટ વધી 82,997 પર, તો નિફ્ટી 25,386 પર કારોબાર કરી રહ્યા છે. એફએમસીજી અને આઈટીના શેરોમાં વેચવાલી, તો સોના ચાંદીના ભાવમાં સામાન્ય વધારો.